નમસ્કાર ભાવિ શિક્ષક મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન વાળા પરિવારમાં આજના આ આપણે શિક્ષણના વિવિધ પંચો વિશે સરળતા રહે અને સરળતાથી યાદ રહી જાય તો ચાલો શરૂ કરીએ સર્વપ્રથમ મેક્રોલે વિવરણ પત્ર મેક્રોલે દ્વારા અઢારસો તેર માં એક પત્રક આપવામાં આવ્યું તેની અંદર શું વાત કરી તો કે અઢારસો તેર માં ઈસ્ટ ઇન્ડિયા કંપની છે જોગવાઈ કરી તો આ પત્રકમાં જે ઘોષણા હતી તેમાં શું કહેવામાં આવ્યું તો સાહિત્ય એટલે અંગ્રેજી સાહિત્ય એટલે સંસ્કૃત કે અરબી નહીં આવું કહેવામાં આવ્યું એક સારા યુરોપિયન પુસ્તકાલયની એક તિજોરી ભારત અને અરબીના સંપૂર્ણ સાહિત્ય બરાબર છે એટલે ખાસ તો આમાં અંગ્રેજોએ એમના જ વખાણ કર્યા ભૂરિયાઓએ તો અહીં તો આપણી તો તારીફ કરશે જ નહીં આપણી તો અહીંયા અવગુણના જ થશે પણ આપણે સાંભળીએ હવે મેક્રોલે ભાઈએ જે કીધું છે તે ભારતીય ભાષાઓ અવિકસિત છે તો ભારતની ભાષા છે એ વિકસિત નથી આવું મેક્રોલે વિવરણપત્રમાં ઘોષણામાં લખેલું શિક્ષણ ઉચ્ચ વર્ગ માટે જ છે જેવી રીતે ઈંગ્લેન્ડનું પુનરુસ્થાન યુનાની અને લિટિન ભાષામાં થયું તેમ ભારતનું પુનરુસ્થાન અંગ્રેજીથી શરૂ થશે આવી વાત કરેલી ભારતીયોને અંગ્રેજીના વિદ્વાન બનાવી શકાય આવી વાત કરેલી ધાર્મિક શિક્ષણ પર પાબંદી મૂકવામાં આવી પશ્ચિમી સંસ્કૃતિ અને જ્ઞાન પ્રાપ્ત કરવાની ભારતીયોને તક ભારતીય સાહિત્યની આલોચના કરવામાં આવી ભારતીય ભાષાઓ પર પ્રહાર કરવામાં આવ્યા વુડનો ખરીતો અઢારસો ચોપન સર ચાર્લ્સ વુડે તે સમયે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બોર્ડ ઓફ કંટ્રોલરના અધ્યક્ષ હતા તેઓએ ભારતના ભાવિ શિક્ષણ માટે એક વિસ્તૃત યોજના બનાવી અને તે સમયના તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીને ઈસવીસન અઢારસો ચોપનમાં ભલામણ પત્ર મોકલ્યો જેને આપણે વુડનો ખરીદો કહીએ છીએ તો વુડ નો ખરીદો એ કોના દ્વારા બનાવવામાં આવ્યો તો તો ચર એ કોણ હતા કે બોર્ડ ઓફ કંટ્રોલરના અધ્યક્ષ અને ત્યારે જ્યારે વુડનો ખરીદો આવ્યો ત્યારે ગવર્નર જનરલ કોણ હતા તો લોર્ડ ડેલહાઉસી આવા પ્રશ્ન અહીંથી પૂછાઈ શકે કે વુડનો ખરીદો એવો પ્રથમ હતો કે જેને બ્રિટિશ શાસનની શિક્ષણ નીતિને દિશા આપી વુડના આ આદેશ દ્વારા વર્ષ અઢારસો પંચાવનમાં માં લોક શિક્ષણ વિભાગની સ્થાપના થઈ લોક શિક્ષણ વિભાગની સ્થાપના ક્યારે થઈ તો આદેશ પત્રની મોટા અમલમાં મૂકવામાં આવી ઈસવીસન સત્તાવનમાં કલકત્તા મદ્રાસ અને બોમ્બે માં વિશ્વવિદ્યાલય એટલે કે યુનિવર્સિટીની સ્થાપના થઈ અને થોડા સમયમાં દરેક પ્રાંતમાં શિક્ષણ વિભાગની રચના કરી દેવામાં આવી તો અહીંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન નીકળે કે કલકત્તા મદ્રાસ અને બોમ્બે વિશ્વવિદ્યાલય એટલે કે યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ તો અઢારસો સત્તાવનમાં કયા શિક્ષણ પંચ દ્વારા તો વુડનો ખરીદો દ્વારા ત્યારબાદ મહિલાઓના શિક્ષણ માટે બેથુન સ્કૂલોની સ્થાપના થઈ જેને યોગ્ય પગલું માનવામાં આવે છે તો બેથુન નામના વ્યક્તિએ ક્યારે સ્કૂલો બનાવી તેથી એ સ્કૂલોનું નામ બેથુન સ્કૂલ રાખવામાં આવ્યું તો આ એક સારી બાબત હતી કે મહિલાઓ માટે પણ શિક્ષણ વિશે વિચાર્યું ચાર્લ્સ વુડ દ્વારા મંજૂર કરવામાં આવેલી બાબતો અંદાજિત પચાસ વર્ષો સુધી અસરકારક રહી તેથી એમ કહી શકાય કે વુડનો નો ખરીદો ભારતના ભાવિ શિક્ષણ માટે એક ક્રાંતિકારી દસ્તાવેજ સાબિત થયો તો પચાસ વર્ષો સુધી આ બધું અમલ કરવામાં આવ્યું એટલે આપણે શિક્ષણ જગતમાં આ એક ક્રાંતિકારી દસ્તાવેજ કહી શકાય મુખ્ય ભલામણો કઈ કઈ હતી તો લોકોના શિક્ષણની વ્યવસ્થાની જવાબદારી સરકાર ઉપાડે ઉચ્ચ શિક્ષણમાં ભાષાનું માધ્યમ અંગ્રેજી અને શાળા સ્તરે ભાષાનું માધ્યમ એક પ્રાદેશિક ભાષા રાખવાની ભલામણ કરી હતી તો પ્રાદેશિક ભાષાની વાત દ્વારા જ કહેવામાં આવી હતી દરેક પ્રાંતમાં એક લોક શિક્ષક વિભાગની સ્થાપના થવી જોઈએ આવી વાત કરી ત્યારબાદ ગામમાં પ્રાદેશિક ભાષાઓની શાળા જિલ્લા સ્તરે એંગ્લો ઇન્ડિયન ભાષાઓમાં હાઈસ્કૂલ અને લંડન યુનિવર્સિટીની જેમ ત્રણ પ્રેસિડેન્સી શહેરો બોમ્બે કોલકાતા અને મદ્રાસમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવે સ્ત્રી શિક્ષણ અને વ્યવસાયી શિક્ષણની જરૂરિયાતો પર ભાર મૂકવામાં આવ્યો અને ટેકનિકલ વિદ્યાલયો તથા શિક્ષણ તાલીમ સંસ્થાઓની સ્થાપનાની ભલામણ કરવામાં આવી સરકારી શિક્ષણ સંસ્થાઓમાં અપાનારું શિક્ષણ ધર્મ નિરપેક્ષ હોવું જોઈએ ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રમાં ખાનગી પ્રયાસોને પ્રોત્સાહિત કરવા ગ્રાન્ટ ઇન એટ પદ્ધતિને શરૂ કરવા ભલામણ કરવામાં આવી તો વુડ નો એ ભારતીય શિક્ષણનો મહા અધિકાર પાત્ર છે તેને આપણે ઓળખીએ છીએ અંગ્રેજી શિક્ષણના મેઘનાકાટા તરીકે ઓળખીએ છીએ સકારાત્મક બાબતો કઈ હતી એ જોઈએ તો પ્રાથમિક થી માંડી ઉચ્ચતર સુધી શિક્ષણની વાત થઈ ક્રમબદ્ધ યુનિવર્સિટીની સ્થાપના થઈ નિષેધન સિદ્ધાંતો વિરોધ અને બધા જ માટે શિક્ષણની વાત થઈ શિક્ષણની જવાબદારી સરકારની આ એક સકારાત્મક બાબત હતી ભારતીય ભાષાઓને માન્યતા મળી નકારાત્મક બાબતની વાત કરીએ તો સ્વતંત્ર શિક્ષણનો અંત થયો અને ભારતીય ભાષા સાથે પક્ષપાત થતો હતો તો નવા શિક્ષણ પંચ સાથે મળીએ નવા વિડીયોમાં તમે અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા હોય તો એજ્યુકેશનવાલા ઇન્સ્ટાગ્રામ ખોલી અને સર્ચ કરી અને ફોલો કરી શકો છો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે તમે આ વિડીયોની પીડીએફ ફાઇલ મેળવવા માગતા હોય તો ગૂગલ પર જઈ ડબલ્યુ 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 ડોટ એજ્યુકેશનવાલા ડોટ કોમ સર્ચ કરી અને ત્યાંથી આ વિડીયોની પીડીએફ ફાઇલ મેળવી શકો છો અમારા ટેટના ગ્રુપમાં જોડાવા ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મળીએ નવા શિક્ષણ પંચ સાથે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત